विद्यार्थी मित्रों आपणे अहीं विद्युत भारोना तंत्र ने लीधे विद्युत क्षेत्र विषय अभ्यास करीशुं। एटले के कोई तंत्र में घना बड़ा विद्युत भारो होय तो तंत्र में कोई एक बिंदु आगळनुं विद्युत क्षेत्र केटलुं हशे एना विषे अभ्यास करीशुं। हवे आपणे घना बड़ा विद्युत भारो वच्चे बड़ो विषे अभ्यास करी चूक्या बराबर। एम आपणे शीख्या के कोई तंत्र में एन विद्युत भारो होय Q1 Q2 Q3 अप टू Qn जेटला विद्युत भारो होय અને તંત્રમાંના વિદ્યુત ભાર Q1 ઉપર વિદ્યુત ભાર Q2 ને લીધે લાગતું બળ F2 હોય, વિદ્યુત ભાર Q3 ને લીધે લાગતું બળ F3 હોય, એ જ રીતે વિદ્યુત ભાર Qn ને લીધે લાગતું બળ Fn હોય। તો આ વિદ્યુત ભાર Q1 ઉપર આ બધા વિદ્યુત ભારો Q2 Q3 અપ ટુ Qn ને લીધે લાગતું કુલ બળ આપણે F2 પ્લસ F3 પ્લસ અપ ટુ પ્લસ Fn એટલે કે આ બધા બળોના સદિશ સરવાળા કરીને મેળવી શકીએ બરાબર। ધારો કે આપણે Q1 પર લાગતું બળને F વડે દર્શાવીએ બરાબર, તો F ઇઝ ઇક્વલ ટુ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ Fn થશે બરાબર, જે આપણને વિદ્યુતભાર Q1 ઉપર બાકીના વિદ્યુતભારો દ્વારા લાગતું કુલ બળ આપશે। એ જ રીતે આપણે N વિદ્યુતભારો Q1 Q2 અપ ટુ Qnના તંત્રમાં કોઈ બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શોધી શકીએ બરાબર। ધારો કે N વિદ્યુત ભારો Q1 Q2 અપ ટુ Qnના તંત્રમાં બિંદુ P આગળ વિદ્યુતભાર Q1ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર E1 છે, વિદ્યુતભાર Q2ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર E2 છે, વિદ્યુતભાર Q3ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર E3 છે, અને વિદ્યુતભાર Qnના લીધેનું વિદ્યુત ક્ષેત્ર En છે। તો આ બિંદુ P આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ En, એટલે કે આ બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો, એટલે વિદ્યુત આ બિંદુ P આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર, એટલે એ આપણે આ બધા વિદ્યુત ભારોના લીધે બિંદુ P આગળના વિદ્યુત ક્ષેત્ર એટલે કે E1 E2 E3 અપ ટુ En નો સદિશ સરવાળો કરીને મેળવી શકીએ બરાબર। તો હવે આપણે કોઈ તંત્રમાં N વિદ્યુત ભારો લઈએ અને એ N વિદ્યુત ભારોને લીધે કોઈ એક બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ। તો ધારો કે કોઈ તંત્રના વિદ્યુત ભારો Q1 Q2 અપ ટુ Qnના ઉગમ બિંદુ ઓની સાપેક્ષ સ્થાન સદિશો R1 R2 અપ ટુ Rn છે, અને આપણે સ્થાન સદિશ R ધરાવતા બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। કોઈ તંત્રમાં N વિદ્યુત ભારો આપણને આપેલા છે જેમના સ્થાન સદિશ R1 R2 અપ ટુ Rn છે બરાબર, અને આ સ્થાન સદિશ R ધરાવતા બિંદુ P આગળ આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। હવે આપણે શીખી ગયા કે કોઈ વિદ્યુત ભાર Qના લીધે કોઈ બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/R² R² વડે વ્યાખ્યાયિત કરી શકીએ, જ્યાં R એ વિદ્યુતભાર અને આ બિંદુ વચ્ચેનું અંતર, અને R² એટલે વિદ્યુતભારથી બિંદુની દિશામાંનો એકમ સદિશ બરાબર। તો તે જ રીતે અહીં વિદ્યુતભાર Q1ના લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E1 વડે દર્શાવ્યું, તો E1 ઇઝ ઇક્વલ ટુ થશે 1/4πε0 Q1 ડિવાઇડેડ બાય R1P² ઇન્ટુ R1P કેપ, જ્યાં R1P એ વિદ્યુતભાર Q1 અને બિંદુ P વચ્ચેનું અંતર, એ Q1 અને બિંદુ P વચ્ચેનું અંતર છે, અને R1P કેપ એ Q1 થી બિંદુ P1ની દિશામાંનો એકમ સદિશ છે તે જ રીતે વિદ્યુતભાર Q2ના લીધે
बिंदु पी आगळनु विद्युत क्षेत्र ई टू पण आपणे लखी सके ई टू इज इक्वल टू से वन अपॉन फोर पाई एप्साइलन जीरो क्यू टू डिवाइडेड बाय आर टू पी स्क्वेर इंटू आर टू पी कैप ज्या आर टू पी ए क्यू टू अने बिंदु पी वच्चेनु अंतर अने आर टू पी कैप ए क्यू टू थ्री बिंदु पी नी दिशा मानो एकम सदिश એજ રીતે આપણે બાકીના વિદ્યુતભાર આપણે ક્યુ વન અને ક્યુ ટુ વિશેના ક્યુ ટુના લીધે બિંદુ પી આગળનું વિદ્યુત ક્ષેત્ર લખ્યું તો એ જ રીતે આપણે ક્યુ થ્રી ક્યુ ફોર અપ ટુ ક્યુ એનના લીધે બિંદુ પી આગળના વિદ્યુત ક્ષેત્રો विद्युत क्षेत्र ई थ्री ई फोर अप टू ई एन ना सूत्रों मेळवी शकीए हवे जो आ बिंदु पी आगळनुं कुल विद्युत क्षेत्र ई हशे बराबर આ વિદ્યુત ભારો ક્યુ વન ક્યુ ટુ અપ ટુ ક્યુ એનના લીધે બિંદુ પી આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો ઈને આપણે આ બધા વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કરીને એટલે કે ઈ વન પ્લસ ઈ ટુ પ્લસ અપ ટુ પ્લસ ઈ એન કરીને મેળવી શકીએ એટલે કે આ બધા વિદ્યુત ભારોના લીધે બિંદુ પી આગળના વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરીને મેળવી શકીએ હવે અહીં આપણે ઈ વન ઈ ટુ અને ઈ એનની કિંમત મૂકીશું તો ઈ વનની કિંમત છે વન અપોન ફોર પાય એપ્સાઇલન ઝીરો ક્યુ વન આર વન પી સ્ક્વેર આર વન પી કેપ પ્લસ ક્યુ ટુ આવશે વન અપોન ફોર પાય એપ્સાઇલન ઝીરો ક્યુ ટુ અપન આર ટુ પી સ્ક્વેર આર ટુ પી કેપ પ્લસ અપ ટુ પ્લસ ઈ એનની કિંમત આવશે वन अपॉन फोर पाय एप्साइलन अही लखी वन अपॉन फोर पाय एप्साइलन जीरो क्यू एन अपॉन आर एन पी स्क्वेर एन आर एन पी અહીં આર એન પી એ વિદ્યુત ભાર ક્યુ એનનું બિંદુ પી સોરી વિદ્યુત ભાર ક્યુ એન અને બિંદુ પી વચ્ચેનું અંતર અને આર એન પી કેપ એ વિદ્યુત ભાર ક્યુ એનથી બિંદુ પીની દિશામાંનો એકમ સદિશ હવે અહીં તમે જોઈ શકો છો દરેકમાંથી વન અપોન ફોર પાય એપ્સાઇલન ઝીરો સામાન્ય નીકળશે તેને આપણે સામાન્ય લઈ લઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર ઈનું સૂત્ર મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય એપ્સાઇલન ઝીરો ક્યુ વન અપન આર વન પી સ્ક્વેર આર વન પી કેપ પ્લસ ક્યુ ટુ અપન આર ટુ પી સ્ક્વેર આર ટુ પી કેપ પ્લસ અપ ટુ क्यू एन अपन आर एन पी स्क्वेर आर एन पी कैप तो आप विद्युत क्षेत्र ई ने आ रीते लखी सकी वन अपन फोर पाय एप्साइलन जीरो हम आ समेसन ने अपने टूंक में लखीए तो समेसन आई इज इक्वल टू वन टू एन क्यू आई अपन आर आई पी स्क्वेर इंटू आर आई पी कैप બરોબર તો આ થયું એન વિદ્યુત ભારોના તંત્ર ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અપ ટુ ક્યુ એનના તંત્રમાં બિંદુ પી આગળ આ બધા વિદ્યુત ભારોને લીધેનું કુલ વિદ્યુત ક્ષેત્ર બરોબર હવે અહીં આપણને આ ફિગરમાં ચાર વિદ્યુત ભારો ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અને ક્યુ ફોરના લીધે બિંદુ પી આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે સદિશ સરવાળો કરીને કઈ રીતે મેળવી શકીએ એ દર્શાવેલું છે તો અહીં ચાર વિદ્યુત ભારો છે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અને ક્યુ ફોર
અને આપણે બિંદુ P આગળ આ વિદ્યુત ભારોને લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર જે હશે એ સદિશ સરવાળો કરીને મેળવેલું છે. તો આ બિંદુ P આગળ વિદ્યુત ભાર Q1ને લીધેનું વિદ્યુત ક્ષેત્ર E1 છે, વિદ્યુત ભાર Q2ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર E2 છે, વિદ્યુત ભાર Q3ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર E3 છે અને વિદ્યુત ભાર Q4ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર E4 છે. હવે આપણે આ E1 અને E2નો સદિશ સરવાળો કરીશું તો એનો પરિણામી સદિશ આપણને જે મળશે આ એમનો પરિણામી સદિશ છે. E1 અને E2ના સદિશ સરવાળા કરીને મળતો એટલે એ સદિશ આપણને Q1 અને Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ P પર લાગતું કુલ આ બિંદુ P પરનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપશે. બરાબર. હવે આ પરિણામી સદિશ અને આપણે E3 એનો સરવાળો કરીશું અને જે પરિણામી સદિશ અહીં આપણને આ જે સદિશ મળશે એ આપણને બિંદુ P આગળ વિદ્યુત ભાર Q1, Q3 અને Q3ના લીધેનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપશે. હવે આ પરિણામી સદિશ અને E4 જે બિંદુ P આગળ વિદ્યુત ભાર Q4ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર હશે એ બેનો સરવાળો કરીશું અને જે આપણને પરિણામી સદિશ મળશે એ આપણને આ ચાર વિદ્યુત ભારો Q1, Q2, Q3 અને Q4ના લીધે બિંદુ P આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપશે જે અહીં E વડે દર્શાવેલ છે. એટલે આ E છે એ બિંદુ P આગળ વિદ્યુત ભારો Q1, Q2, Q3 અને Q4ના લીધેનું કુલ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. બરાબર. તો આ થયું વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર.